नमस्कार मित्रों आज आप आ वीडियो नी अंदर धोरण 11 नी निदान कसोटी नी बात करवाना छे। तो अहीं तमारी सामे धोरण 11 नी निदान कसोटी छे, विषय छे इंग्लिश। तो मित्रों अहीं जे निदान कसोटी छे एमां 10 लिखू छे, हकीकत में त्यां धोरण 11 होय छे। तो आ धोरण 11 नी ते तमने निदान कसोटी आपी छे एमां इंग्लिश नो प्रश्नपत्र छे। तो जोईए आपणे एनुं पेपर सोल्यूशन। तो मित्रों अहीं आपणी पासे पहेलो प्रश्न आप्यो छे, हु इज आजाद। तो मित्रों आपणे एनो जवाब लिखो छे, बराबर छे। अहीं आ रीतनो पहेलो प्रश्न छे एनो जवाब छे। त्यार पछी हाउ इज ध पेनल इंस्टोलेट, तो एनो जवाब अहीं लिखो छे। तो आ मित्रों पहेला प्रश्ननो जवाब छे अहीं। त्यार पछी आ छे बीजा प्रश्ननो जवाब छे। तो आ रीतना तमारे प्रश्न जवाब लखवाना छे। त्यार पछी अहीं फरी अहीं प्रश्न आवे छे, तो आ ए विभाग ए प्रश्न छे एनो जवाब छे। अने अहीं छे आपणे बीनो जवाब लखेलो छे। तो आ रीतना तमारे जवाब लखवाना छे। त्यार पछी तमे अहीं जोई शको छो, अहीं आ प्रश्न छे ए प्रश्न एनो जवाब आपेलो छे। अहीं आ रीतनो एनो जवाब आवशे। आ रीतनो एनो जवाब थशे। त्यार पछी अहीं आपणी पासे आ बी छे एनो जवाब आपेलो छे। आ रीतना तमारे जवाब लखवाना थशे। त्यार पछी अहीं जुओ तो आ प्रश्न छे एनो जवाब आपणे अहीं लखेलो छे, अने अहीं प्रश्न छे एनो पण अहीं जवाब लखेलो छे। मित्रों एवुं होय तो तमे आनो स्क्रीनशॉट लई अने तमारी बुकमां जवाब लखी शको छो। तो आ रीतना प्रश्नना जवाब आवशे। त्यार पछी आगळ वधीए अहीं तो अहीं जे आवे छे प्रश्न, आ जे छे आ प्रश्न एनो जवाब लिखो छे अहीं फायर, अने आ प्रश्न छे एनो जवाब लिखो छे। आ रीतना तमारे प्रश्नना जवाब लखवाना थशे। त्यार पछी मित्रों अहीं बीजो प्रश्न छे, बराबर छे। अहीं तमारे शोर्ट नोट लखवानी छे, आ बे जे आप्या छे बेमांथी कोईपण एकनी शोर्ट नोट लखवानी छे। तो अहीं तमने हूँ शोर्ट नोट आपी दऊं छूँ, आ शोर्ट नोट तमे वाँची अने स्क्रीनशॉट पाड़ी अने तमे तमारी बुकमां जवाब लखी शको छो। तो अहीं जोई शोर्ट नोट, तो आ रीतनी आपणे अहीं शोर्ट नोट लखवानी छे। तमे जोई शको छो आपणे कई रीतनी शोर्ट नोट लखी छे। त्यार पछी आगळ वधीए तो अहीं आवे छे ट्रू एंड फॉल्स क्वेश्चन नंबर 3। એમાં આપણે ખરા ખોટા કરવાના છે। તો અહીંયા મેં લખ્યું જ છે, પહેલો જે પ્રશ્ન છે એ ખોટું છે, બીજા પ્રશ્ન એ પણ ખોટું છે, ત્રીજો પ્રશ્ન સાચું છે અને ચોથો છે ખોટું છે। તો એ લખ્યા છે એ છે એ ખોટું છે, બી છે એ ખોટું છે, સી ખોટું અને ડી સોરી સી સાચું અને ડી ખોટું। તો આ રીતના જવાબ આવશે। ત્યાર પછી આગળ વધીએ અહીંયા તો સેક્શન બી આવે છે। સેક્શન બીની વાત કરીએ તો અહીંયા આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે, બરાબર છે। તો અહીંયા મેં જવાબ લખ્યા છે, આ પ્રશ્નનો જવાબ પણ લખ્યો છે, અહીંયા સી પ્રશ્ન છે એનો આપણે પણ જવાબ લખ્યો છે। તો આ રીતના જે આપણે સેન્જા છે વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના હતા, તો આ રીતના આપણે જવાબ લખ્યા છે। ત્યાર પછી આગળ વધીએ અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે આપણે પેરેગ્રાફ વાંચીને પ્રશ્ન જવાબ આપ્યા છે એ પ્રશ્ન છે તો એનો પણ આપણે જવાબ લખ્યો છે। અહીંયા બી પ્રશ્ન છે એનો જવાબ આ રીતનો થશે, આ સી પ્રશ્નનો જવાબ, આ ડી પ્રશ્ન અને ઈ પ્રશ્નનો જવાબ। તો આ રીતના આપણે એ પ્રશ્નના જવાબ આપ્યા છે। તો અહીંયા તમે આ પ્રશ્નનો જવાબ છે તમારી નોટબુકમાં રીતના લખી શકો છો, બરાબર છે। ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા આપણને એક ડેટા આપ્યા છે, જે ડેટા વાંચી અને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। તો આપણે અહીંયા પ્રશ્નના જવાબ લખ્યા છે, તમે જોઈ શકો છો, હુ ઇઝ બાયર, તો નંદનીશા ઇઝ બાયર, વોટ ઇઝ નેમ ઓફ સ્ટોર જલારામ પ્રોવિઝન સ્ટોર, પછી વિચ આઇટમ ડીડ બાયર ફ્રોમ ધ સ્ટોર, એમાં પાર્લે જી, અમૂલ ઘી પાવડર એન્ડ કોફી, હાઉ મચ ઘી ડીડ બાયર બાય, તો 1 કેજી, અને
વોટ ઇઝ ટોટલ એમાઉન્ટ, તો 640 રૂપીઝ. તો આ રીતના આપણા પ્રશ્નના જવાબ આવશે. તમે પ્રશ્નના જવાબ લખી શકો છો આ રીતના. આગળ વધીએ અહીંયા. ત્યાર પછી અહીંયા આપણે એક ડાયલોગ વાંચવાનો કીધો છે, એના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. આ રીતના તમે ડાયલોગ વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ તમારા ડાયલોગ છે એ વાંચી લેવાનો છે અહીંયા આ રીતનું. ત્યાર પછી અહીંયા આપણે પ્રશ્ન આપ્યા છે, આ પ્રશ્ન છે એ ડાયલોગના આધારે જ છે આ રીતના, બરાબર છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે એના જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, ઇન વિચ બેંક ડઝ મિસ્ટર પટેલ વોન્ટ ટુ ઓપન એકાઉન્ટ. તો કઈ બેંકમાં એકાઉન્ટ ખોલવાનું કહે છે? એક્સિસ બેંકની વાત કરે છે. કેવું એકાઉન્ટ ખોલવાનું કહે છે? તો એમાં આવશે સેવિંગ એકાઉન્ટ. અને બેલેન્સ કેટલી જરૂર છે ચેકબુક માટે? તો કે 1000 રૂપિયા ચેકબુક માટે જરૂર છે. અને હાઉ મચ મની શુડ મિસ્ટર પટેલ ડિપોઝિટ ઇન્ટેલિટી, ફરજિયાત કેટલું રાખવાના છે પૈસા? તો કે 500 રૂપિયા. આ રીતના પ્રશ્નના જવાબ આવશે, બરાબર છે. ત્યાર પછી સેક્શન સી આવે છે. તો અહીંયા આપણે જે સેન્ટેન્સ જોડવાના કીધા છે, તો એમાં પેલું છે નિલેશ વર્ક ઇન ધ સ્કૂલ, તો એની સામે આવશે આ, બરાબર છે. ત્યાર પછી અહીંયા છે ગુડ મોર્નિંગ રાકેશ, એની સામે આ વાક્ય આવશે. અને ત્યાર પછી ત્રીજું છે સીની સામે આવશે એ. તો આ રીતના મિત્રો જવાબ થશે, પેલું એની સામે સી, બીની સામે બી અને સીની સામે એ. ત્યાર પછી જોઈએ આગળ વધીએ અહીંયા. તો અહીંયા આપણને વિકલ્પ સિલેક્ટ કરવાનો કીધો છે. પહેલો પ્રશ્ન છે એ, એનો વિકલ્પ આવશે અહીંયા આ ડી. ત્યાર પછી બીજો પ્રશ્ન બી છે, એનો વિકલ્પ આવશે અહીંયા એ. તો આ રીતના તમારે વિકલ્પ લખવાના છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આ સી પ્રશ્ન છે, એનો વિકલ્પ આવશે અહીંયા બી. ત્યાર પછી અહીંયા આપણે દસમા પ્રશ્નની વાત કરીએ. તો દસમો પ્રશ્ન છે, એમાં આપણે ઓપ્શન આપ્યા જ છે લખવાના. તો એ છે એમાં આવશે અહીંયા સી, આ બીજો છે એમાં પણ આવશે આ સી, અને ત્રીજો છે એમાં આવશે એ. તો આ રીતના તમારે પ્રશ્નના જવાબ લખવાના થશે. ત્યાર પછી આગળ વધીએ. તો અહીંયા મિત્રો ખાલી જગ્યા પૂરવાની આવશે પ્રશ્ન 11માં, બરાબર છે. અહીંયા ઇન્ડિવિજ્યુઅલ, એક્સપર્ટ અને કોમ્યુનિટી. તો પહેલી ખાલી જગ્યામાં આ કોમ્યુનિટી આવશે, અહીંયા તમને ઓપ્શન આપ્યા જ છે. બીજી ખાલી જગ્યામાં ઇન્ડિવિજ્યુઅલ આવશે, અહીંયા છે જ. અને ત્રીજી ખાલી જગ્યામાં આ આવશે એક્સપર્ટ, બરાબર છે. આ વચ્ચેનું અહીંયા મારે એસ રહી ગયો છે, આ રીતનો એસ કરી નાખવાનો. તો કોમ્યુનિટી, ઇન્ડિવિજ્યુઅલ અને એક્સપર્ટ, તો આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે. ત્યાર પછી અહીંયા નિયરેસ્ટ મિનિંગ છે આપણે મેળવવાનો છે. તો અહીંયા સ્લીમનું થઈ છે થીન, ફોઈ અને ચીટર. તો આ રીતના તમારે નિયરેસ્ટ મિનિંગ લખવાના છે. ક્યા પઢાઈ મેં આતે આપકો ડાઉટ, તો 5 સેકન્ડ મેં ડાઉટ નેટ કે સાથ કરો ને આઉટ. બસ અપને સવાલ કી ફોટો ખીચો, ક્રોપ કરો ઓર તુરંત વિડીયો સોલ્યુશન પાવો. ફિર ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, સીબીએસઈ, યુપી, બિહાર, એમપી યા અન્ય સ્ટેટ બોર્ડ કા હો, યહાં તક કી કક્ષા 6 સે 12, આઈઆઈટી, જી ઓર નીટ કા સવાલ હો, સભી સવાલો કે વિડીયો સોલ્યુશન બસ 5 સેકન્ડ મેં આપકો મિલેગે ડાઉટ નેટ એપ પર. ઉસકે સાથ હી ડાઉટ નેટ એપ પર ચલ રહી હૈ ઇન્ડિયા કી નંબર 1 ડેલી ઓનલાઈન વિડીયો ક્લાસીસ, વો ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં જહાં પૂરા કોર્સ પઢાયા જા રહા હૈ. તો આજી જાકર ઇન કોર્સ કા હિસ્સા બનીએ ઓર ડાઉટ નેટ એપ ઇન્સ્ટોલ કીજીએ. ત્યાર પછી અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની આવે છે. 13મો પ્રશ્નની વાત કરીએ, સેક્શન ડીમાં આવ્યા છીએ. 13મો પ્રશ્ન એમાં પહેલી ખાલી જગ્યામાં અહીંયા આવશે, આપ્યું છે ઓપ્શનમાં આઈ. ત્યાર પછી અહીંયા આપ્યું છે વોઝ, વોઝ લખવાનું થશે. ત્યાર પછી અહીંયા ખાલી જગ્યામાં લખ્યું છે હિમસેલ્ફ, આપણે હિમસેલ્ફ લખ્યું. અને ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે વિલ. તો આ રીતની તમારે ખાલી જગ્યા મેં પૂરેલી જ છે, તો આ રીતની તમારે પૂરવાની છે. ત્યાર પછી કન્જક્શન આવે છે, સંયોજક જેને આપણે કહીએ છીએ. તો પહેલીમાં આવશે, પહેલાં એમાં આવશે આ, બરાબર છે, આઈ એન્ડ. ત્યાર પછી બીજીમાં આવશે અહીંયા આ બટ. અને ત્રીજીમાં આવશે અહીંયા આ બીકોચ. તો આ રીતના કન્જક્શન થશે. ત્યાર પછી 15મા પ્રશ્નની વાત કરીએ. તો અહીંયા 15મો પ્રશ્ન છે એમાં પહેલી ખાલી જગ્યા છે, બરાબર છે, એની અંદર આ આવશે એક્સટર્નલ મી. ત્યાર પછી આવશે અહીંયા સિક્સ. ત્યાર પછી અહીંયા આવશે વેન.
तो आ रीतनी खाली जगह तमारे पूरवानी थाशे। त्यार पछी अहीं आवे छे डू एज डायरेक्ट, बराबर छे। 16मो प्रश्न डू एज डायरेक्ट, तो अहींमां आप्या छे ए, एनो आपणे आंसर जोईए, अने अहीं बी छे एनो आंसर जोईए। तो आंसर हूँ तमारी स्क्रीन पर मूकू छूँ, तमे जोई लेजो अने ए प्रमाणे तमे लखी लेजो। तो अहीं तमे जोई शको छो ए अने बी छे डू एज डायरेक्टना आंसर तमे अहीं मैं राखेला छे। आ मुजब तमारे आंसर लखवाना छे अथवा स्क्रीनशॉट पाड़ी अने तमे आंसर लखी शको छो। त्यार पछी आगळ वधीए तो अहीं 17मो प्रश्न आवे छे। 17मो प्रश्न एनी अंदर अहीं जे पेलू छे ए एमां आवशे आवडवा हु इज पिंकी। त्यार पछी बी छे एमां आ आवशे हाउ लॉन्ग डज समर वेकेशन लास्ट। त्यार पछी सी एमां आवशे आ वाक्य ए। तो आ रीतना मैं ऑप्शन टिक करेला छे, पहेलामां ए सॉरी पहेलामां बी, બીજામાં એ અને ત્રીજામાં એ, આ રીતના જવાબ લખવાના થશે। ત્યાર પછી આગળ વધીએ તો અહીં આપણી પાસે સેક્શન ઈ આવે છે। તો મિત્રો અહીંયા સેક્શન ઈની તમને વિગત આપી દઉં, એ તમને પછી એના જવાબ છે સ્ક્રીન ઉપર મૂકી દઉં છું, તમે એ જોઈ અને લખી શકો છો। તો અહીંયા તમારે એક પેરેગ્રાફ લખવાનો છે, માય ફેવરિટ ટીચર, માય ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી, બરાબર છે। આ ત્રણમાંથી તમારે એક લખવાનો છે। તો હું અહીંયા તમને માય ફેવરિટ ટીચર છે એનો આન્સર મૂકું છું। તો આ રીતનો તમારે માય ફેવરિટ ટીચર ઉપર પેરેગ્રાફ લખવાનો છે 125 શબ્દની અંદર। તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતનો પેરેગ્રાફ મૂક્યો છે, આ એના મુદ્દા આપ્યા હતા, આપણે મુદ્દાના આધારે અહીંયા પેરેગ્રાફ લખીએ છીએ। તો આ રીતનો તમારે પેરેગ્રાફ લખવાનો છે। ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા 19મો આપ્યો છે, આ રીતનું 19મો ક્વેશ્ચન છે, ઈમેલ લખવાનો છે, બરાબર છે। તો અહીંયા તમને ઈમેલનું જીમેલ આઈડી એડ્રેસ આપ્યું છે, તો આ જીમેલ એડ્રેસ લખવાનું, અને ત્યાર પછી તમારે કેને અનુલક્ષીને ઈમેલ લખવાનો છે એ આપ્યો છે। તમને આ ઈમેલ કેમ લખવો એનો હું તમને નમૂનો આપું છું, આ મુજબ તમે ઈમેલ લખી શકો છો। તો અહીંયા તમારી સ્ક્રીનની સામે અહીંયા જે છે ઈમેલ, આ મુજબ તમારે ઈમેલ લખવાનો થશે, બરાબર છે। તો અહીંયા તમારે આ રીતનું અહીંયા જે નામ આપ્યું છે એ નામ, અને અહીંયા જે જીમેલ આઈડી આપ્યું છે એ જીમેલ આઈડી અનુસાર તમારે અહીંયા ઈમેલ લખવાનો છે। ત્યાર પછી અહીંયા આપણે જોઈએ, બરાબર છે, 20મો પ્રશ્ન અહીંયા આપણે અથવામાં પણ એક આ વર્લ્ડ એન્વાયરમેન્ટ છે એના વિશે શબ્દ લખવાનું કીધા છે, તમે ઈમેલ અથવા એક પેરેગ્રાફ લખી શકો છો। ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા આ રીતનું જે ચિત્ર આપ્યું છે આ ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે। તો મિત્રો અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો, આ ચિત્ર છે એનું વર્ણન તમને હું અહીંયા મૂકું છું। તો એ તમને જવાબ સહિત આપ્યું છે કઈ રીતનું આ ચિત્રનું તમારે વર્ણન કરવું, તો અહીંયા તમે જોઈ શકો છો આ મુજબ તમારે ચિત્રનું વર્ણન કરવાનું છે। તો મિત્રો આ હતું આપણું ધોરણ 11નું નિદાન કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકતા રહેશું। તો અહીંયા તમે સંપૂર્ણ સોલ્યુશન જોયું, આ ઉપરાંત આપણે ધોરણ 11ની નિદાન કસોટીના ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન તેમજ ગણિત વિજ્ઞાનના પણ સોલ્યુશન મૂકેલા છે। જે મિત્રોને આ સોલ્યુશન જોવાના બાકી હોય એ ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ, એટલે તમને નિદાન કસોટીનું ફોલ્ડર મળશે। આ ફોલ્ડરની અંદર તમામ પેપર સોલ્યુશન આપેલા છે।